Oggi aprendo un chat per campare di cani con la gemma su te, poi prendiamo da clan number 4, ogni da clan number 5 su, ogni da clan number 4, ma per un check giù, ricca e ogni e, che dice, ogni sanci samantha no, ricca e la mia samantha hoito, abbandi ricca o samantha hoito, ni tieni da ricca cruti ma ex no, mulla sotto, e la mia, ogni e la mia ricca e ogni e la mia ricca e તો x નું આપણે મૂલ્ય શોધવાનું કહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે x નું મૂલ્ય શોધવાનું છે તો તમે x નું મૂલ્ય શોધવું હોય તો આ રીતે આપણે શોધી શકીએ કે આ બંને રેખિક જોડના ખૂણા છે આ બંને રેખિક જોડના ખૂણા અને આ બંને અનુકોણ તો એમના માપ સરખા થાય અને બીજી રીત આ બંને પણ રેખિક જોડના ખૂણા છે અને આ युग्म कोण અને આ કયો ખૂણો બનશે युग्म कोण આ રીતે પણ શોધી શકો તો ચાલો આપણે જોઈએ તો આને આપણે એક નામ આપી દઈએ કમ એટલે નામ આપી દો p તો આપણે લખશું કે ખૂણો p વત્તા ખૂણો 110 બરાબર 180 કેમ કે રેખિક જોડના ખૂણા આપણને અહીંયા આપેલું છે કે રેખા l અને m કેવી છે સમાંતર છે અને આ t એમની છેદિકા છે t કેવી છે એમની છેદિકા છે તો p બરાબર x થાય કારણ કે એ બંને કેવા છે યુગ્મ કોણો એવા છે યુગ્મ કોણો તો ચાલો આપણે શોધીએ અહીં આપણે લખશું કે l સમાંતર એમ તો ખૂણો p વત્તા 110 બરાબર 180 કેમ કે આપણે લખશું કે રેખિક જોડના ખૂણા રેખિક જોડના ખૂણા તો હવે આપણે p શોધવા છે તો 110 ને આપણે જમણી બાજુ લઈ જઈશું 180 માઈનસ 110 વત્તા છે તો જમણી બાજુ લઈ જઈશું તો ઓછા થશે તો આપણને p મળી જશે કેટલો મળ્યો 70 આ આપણને 70 મળ્યો હવે તમે જોઈ શકો છો કે આ તમારો z બન્યો આપણો z બન્યો તો p અને x આ બંને ના માપ કેવા હોય સરખા તો આપણે લખી દઈશું કે ખૂણો p બરાબર x ખૂણો p બરાબર x કેમ કે એ બંને યુગ્મ કોણો છે તો આપણે x બરાબર લખશું 70 તો આ રીતે આપણે ખૂણા x નું મૂલ્ય શોધી શકીએ તો x બરાબર આપણને કેટલા મળ્યા 70 હવે આપણે બીજી આકૃતિ જુઓ તમે બીજી આકૃતિમાં પણ આપણે ખૂણો x શોધવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે રેખા l અને m કેવી છે સમાંતર છે m ની છેદિકા છે a લખશું આપણે કે l સમાંતર m અને એ તેમની છેદિકા છે એ એમની છેદિકા છે હવે તમે જોઈ શકો છો કે ખૂણો x અને ખૂણો હો આ બંને કયા ખૂણા કહેવાય અનુકોણ અનુકોણની જોડ x x બરાબર 100 કેમ કે ખૂણો x અને 100 અનુકોણ છે અનુકોણની જોડ તો ખૂણો x બરાબર કેટલા થશે 100 ખૂણો x બરાબર 100 થશે કારણ કે અનુકોણની જોડના માપ કેવા હોય સરખા તો આ રીતે આપણે બંનેમાં x શોધી શકીએ છીએ હવે આપણે દાખલા નંબર 5 જોઈશું તો દાખલા નંબર 5 માં અહીંયા તમને એક આકૃતિ આપેલી છે દાખલા નંબર 5 માં એ આકૃતિ આપણે જોવાની છે અને આપણે લખવાનું છે તો અહીંયા હું આકૃતિ દોરું છું તમને કહ્યું છે કે બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે બંને ખૂણાની બાજુ સમાંતર છે દાખલા નંબર 5 બાજુની આકૃતિમાં બંને ખૂણાની
શું કહ્યું છે બાજુઓ સમાંતર છે જો ખૂણો ABC બરાબર 70 જો ખૂણો ABC બરાબર 70 છે ABC બરાબર 70 તો ખૂણો BGC ખૂણો BG અહીંયા છે પહેલું ખૂણો BG અરે D G C તો ચાલો આપણે આકૃતિ જુઓ અહીંયા હું આકૃતિ દોરું છું આ રીતે તમને આપેલું છે આકૃતિ હવે આકૃતિ અહીંયા જોઈ શકો છો અહીંયા નામ આપેલું છે A B અને આ છે C આ D G અને અરે D આ E અને આ F છે આ બંનેનું બે રેખાઓની છેદિકા અહીંયા G બિંદુ આપેલું છે અને ખૂણો ABC આપણને કેટલો કયો છે 70 ખૂણો ABC 70 કયો છે અને આપણને ખૂણો DGC શોધવાનો છે આપણે આ ખૂણો શોધવાનો છે DGC તમે જોઈ શકો છો કે આપણને આ બે રેખાઓ કેવી આપેલી છે રેખા AB અને DE સમાંતર છે એ બાજુઓ બંને ખૂણાની બાજુઓ સમાંતર છે એટલે આપણે લખી દઈશું કે રેખા AB સમાંતર રેખા DE એ જ રીતે રેખા અને રેખા DE આ બંને સમાંતર થઈ એ જ રીતે BC અને EF રેખા BC સમાંતર રેખા EF આ બંને પણ સમાંતર થાય હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ AB છે હું તો જરીક તમે જોઈ શકો તમને સમજાય એટલા માટે થોડી હું અહીંયા આને લંબાવું છું આ રેખા તમને ખબર પડશે આ મેં લંબાવી થોડી હવે તમે જુઓ આ બાજુ પણ આ રેખા લંબાવું છું આ નામ B છે હવે તમે જોઈ શકો છો કે આ બંને રેખાઓ રેખા AB અને DE આ બંને સમાંતર રેખાઓ છે એમની છેદિકા કઈ છે રેખા BC તો આપણે લખશું કે રેખા AB સમાંતર D ની છેદિકા કઈ છે BC અહીંયા તમે જોઈ શકો છો કે આ બંનેની છેદિકા હવે તમે આ ખૂણો જુઓ 70 આ ખૂણો અને આ ખૂણો તો તમે તરત કહેશો કે આ કઈ જોડ બની તો આપણે કહીશું કે કયો આકાર બને છે અહીંયા તમે જોઈ શકો છો આ કયો આકાર બને છે તો તમે કહેશો કે F કયો બને છે F તો આપણે કહીશું કે અનુકોણની જોડી તો આપણે લખી દઈશું કે ખૂણો ABC ખૂણો ABC અને બીજો કયો ખૂણો છે ખૂણો DGC ખૂણો DGC કયા છે અનુકોણો કેવા છે અનુકોણો અને આપણને ખબર છે કે અનુકોણોના માપ કેવા હોય સમાન તો આપણે લખી દઈશું કે ખૂણો ABC બરાબર કેટલા થાય 70 આપેલા છે તો ખૂણો DGC બરાબર કેટલા થશે 70 તો આ રીતે આપણે ખૂણો DGC શોધ્યો હવે તમને બીજું કહે છે કે ખૂણો DEF શોધો DEF અહીંયા આપણે DEF શોધવાનો છે તમે જોઈ શકો છો કે અહીંયા DEF ક્યાં છે તો આ રે તમારો ખૂણો DE અને F આ ખૂણો આપણે શોધવાનો છે હવે તમે હું તમે અહીંયા જોજો કે આપણે આ બે રેખાઓ છે BC અને આ EF
BC અને EF એમની છેદિકા છે DE આપણે લખશું કે રેખા BC સમાંતર કઈ રેખા છે EF ની છેદિકા કઈ છે DE હવે તમે જોઈ શકો છો કે આ બંને રેખાઓની છેદિકા છે DE હવે તમે આપણે આ ખૂણો શોધવાનો છે આ ખૂણો આપણને મળ્યો કેટલાનો મળ્યો હાલ જ આપણે શોધ્યો 70 નો હવે તમે જોઈ શકો કે આ આકાર તમે જોજો કયો છે F ઊંધો F દેખાય છે ને F છે તો આ બંને કઈ જોડ બનશે અનુકોણોની કઈ જોડ બનશે અનુકોણોની તો આપણે કહીશું કે ખૂણો D G C DGC બરાબર ખૂણો આરે આપણો ખૂણો DEF ખૂણો DEF આ બંને અનુકોણો કેવા બનશે અનુકોણો છે એટલે આપણે તરત કહીશું કે ખૂણો DGC બરાબર કેટલો છે હાલ આપણે શોધે 70 તો આપણે લખશું કે માટે ખૂણો DEF બરાબર પણ 70 થશે તો આ રીતે આપણે બંને ખૂણાના માપ શોધી શકીએ જો તમને બે રેખાઓની બે સમાંતર રેખાઓની છેદિકા વિશે અને તેમનાથી બનતા ખૂણા વિશે જો માહિતી હશે તો આપણે ગમે તેવા દાખલા ગણી શકશું તો એના માટે તમે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ ખૂબ ધ્યાનથી એનો વિડીયો જોજો અનુકોણની જોડ યુગ્મકોણની જોડ અંતઃકોણની જોડ આ બધી જોડ તમે ધ્યાનથી જોજો જેથી કરીને તમને કોઈ પણ દાખલો આપેલો હોય તો લખવામાં સરળતા રહે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને આની પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા